નમસ્કાર, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. હું છું વિક્રમ પાઠક અને અત્યારે આપણે સૌથી મોટો મુદ્દો દેશમાં જે બની રહ્યો છે ડિમોનેટાઇઝેશનનો અને એના અંગેની સરકાર અને મંત્રાલય તરફથી આપણે અલગ અલગ જાહેરાતો આવતા જોઈએ છે. એને લઈને ખાસ કરીને કરદાતાઓ મુશ્કેલીમાં પણ કેટલાક મુકાઈ રહ્યા છે, કન્ફ્યુઝન પણ કેટલાક થઈ રહ્યા છે, પરંતુ આપના આ દરેક સમસ્યાનું સમાધાન જ અહીંયા અમે આપીશું ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં. અને આ સમગ્ર સમાધાન માટે આપણી સાથે જોડાશે આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, આજે જે મુદ્દાની વાત કરવાના છીએ એ મુદ્દો છે કે હમણાં તાજેતરમાં જ આપણે જોયો 16 ડિસેમ્બરે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, કે જેને આવકવેરા અને રોકાણ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, એના ઉપર ચર્ચા કરવાનો છે. તો પહેલો પ્રશ્ન તો અહીંયા એ જ જાણવા માંગીશું કે આ યોજના જે છે એ શું છે, એના નિયમો અંગેની થોડી સમજ આપશો. વિક્રમ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, ટેક્સેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રેજીમ, આ એક મોટા લાંબા નામથી જાણીતી યોજનાને જો ટૂંકમાં આપણે સંબોધન કરવાનું હોય તો પોપ્યુલરલી એને IDS 2 તરીકે રિફર કરવામાં આવે છે, એટલે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ 2. સૌ દર્શક મિત્રોને ખ્યાલ છે, જેના વિશે આપણે અગાઉ પણ આ જ કાર્યક્રમમાં ચર્ચા કરી ચૂક્યા હતા, કે સપ્ટેમ્બર 2016 સુધી ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ જે આવી હતી 2016ના નાણાકીય ધારા અન્વયે, તે અનુસાર આજે કોઈ પણ અગાઉના વર્ષ કે વર્ષો માટે આજે કરદાતા પોતે જે કાંઈ એની બિનહિસાબી આવક કે અસ્કયામતો, મિલકતો જાહેર કરે અને એના સંબંધે આજે જે સરકારે એના પરનો જે એક નિયત વેરો કર્યો હતો 45%, એ 45%નો વેરો, એટલે ઇટ વોઝ કમ્પોઝડ ઓફ 3 પાર્ટ્સ, એમાં 30%નો વેરો, 7.5%ની પેનલ્ટી અને 7.5%, જેને આપણે કૃષિ કલ્યાણ સેસ તરીકે જાણતા હતા, એટલે 45% ભરીને યુ કુડ બાય પીસ, એ યોજના 30 સપ્ટેમ્બરે પૂરી થઈ. એ યોજના હેઠળ મેં કહ્યું એ પ્રમાણે યુ કુડ ડિસ્ક્લોઝ ઇન્કમ, એસેટ્સ, એવરીથિંગ બધા જ અગાઉના વર્ષો માટે, એટલે કે 2016-17ના અગાઉના તમામ નાણાકીય વર્ષો માટે. હવે આ નોટબંધી પછી, નોટબંધીની જાહેરાત 8 નવેમ્બરે થઈ, 9 નવેમ્બરથી 500 અને 1000 રૂપિયાની નોટો બધી બેંકોમાં આવવા માંડી, મોટી માત્રામાં જમા થતી આવી નોટો જે બેંકમાં ડિપોઝિટ સ્વરૂપે જમા થઈ અથવા તો હજુ જેની પાસે હાથ ઉપર રોકડ રહી હોય એમને માટે પણ એક તક અપાવી જોઈએ કે જેથી એ લોકો એના ઉપરનો ટેક્સ ભરીને મનની શાંતિ મેળવી શકે. ખરેખર તો જો આ IDS 2 એ 8 નવેમ્બરે રાત્રે કે 9 જ એની જાહેરાત થઈ હોત તો એને કદાચ વિશેષ પ્રતિસાદ પણ મળી શક્યો હોત, પરંતુ એ જાહેર થતાં થતાં લગભગ નવેમ્બર એન્ડ કે ડિસેમ્બરની શરૂઆત થઈ. એની જે વિગતો છે તે તો હજુ હમણાં જ આ 16 ડિસેમ્બરના રોજ એની કમ્પ્લીટ ડિટેલ્સ ઓફ ધ સ્કીમ ને એના ફોર્મ્સ વગેરે આવ્યા છે, જેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. પરંતુ આ યોજના ને એ લોકોએ જે આખી યોજના કરી છે એ અનુસાર પેલામાં 45% હતા, અહીંયા તમારે 49.90 નો તમારે વેરો અને તમે જે સરચાર્જ અને પેનલ્ટી કહો તો, એટલે એમાં એ લોકોએ આ વખતે જે કરી છે યોજના એ પ્રમાણે તમારે 30%નો તમારો વેરો છે, એના 33.33%, એટલે બરાબર 9.9 થાય તમારા 33%, એ તમારા 9.9% ઇઝ યોર સરચાર્જ, જેને એ લોકોએ પ્રધાનમંત્રી કલ્યાણ સરચાર્જ કહ્યો છે, અને 10% પેનલ્ટી, એટલે એમ કરીને 49.9%, 49.90% તમારે આ રીતે સરકારને વેરા સ્વરૂપે અને પેનલ્ટી સાથે આપી દેવાના છે. સાથે સાથે એ લોકોએ એવું કહ્યું છે કે તમે જે આવક જાહેર કરો છો એના 25% તમે યુ વિલ નીડ ટુ ડિપોઝિટ
એક પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એ લોકોએ એક ડિપોઝિટ સ્કીમ જાહેર કરી છે કે જેના નાણાં સરકાર પોતે આ ગરીબ કલ્યાણના હેતુસર જુદા જુદા ઉપયોગ માટે એને લક્ષમાં લેશે. અને આ તમારે કુલ યુનો ડિપોઝિટ તરીકે એક લોક ઇન કરીને તમને એના ઉપર કોઈ વ્યાજ ન મળે, નિયત સમય માટે યુ હેવ ટુ પાર્ક દેટ મની, એ પ્રકારની આ યોજના છે. ઓકે, સાથે અહીંયા બીજો મુદ્દો જે બની રહ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કે જે આપે પણ અહીંયા કહ્યું કે આઈડીએસ 2 તરીકે પણ ઓળખાય છે, તો આ જે બંને યોજનાનો જો એક ફરક આપણે જોવો હોય તો એ શું ફરક રહેશે? વિક્રમ, આ બંને યોજના વચ્ચેના ફરકમાં મેં કહ્યું, એક તો ધ ટેક્સ રેટ. પેલી યોજનામાં ઇન્કમ અને એસેટ્સ બંને ડિક્લેર કરી શકતા હતા નાણાકીય વર્ષ 15-16 સુધીના તમામ વર્ષો માટે. આ જે છે તે આકારણી વર્ષ 17-18 એટલે કે 1 એપ્રિલ 2016 માંડીને તે આ જેટલા આ સ્કીમમાં તમે 30 સપ્ટેમ્બર 2016 સુધીના સમયગાળા દરમિયાન જે ડિમોનિટાઇઝેશનની નોટો પણ, એટલે કે આમાં એવું જરૂરી નથી કે 8 નવેમ્બરથી માંડીને તે તમે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી જ જે રકમ જમા કરો છો એટલા પૂરતું જ તમે ડિક્લેરેશન કરી શકો. ઇનફેક્ટ કોઈ પણ રોકડ કે બેંકમાં ડિપોઝિટ થતી રકમો માટે આ યોજના છે. એ 500,000 નોટો પણ હોય, અથવા તો એમ સમજો કે તમે એપ્રિલથી માંડીને તે 8 નવેમ્બર સુધીના સમયગાળામાં જ્યારે ડિમોનિટાઇઝેશન નહોતું પરંતુ કોઈ કારણસર તમે ખાતાની અંદર મોટી રકમો જમા કરાવી હતી અને તમને અત્યારે સંશય છે કે આમાં મને મુશ્કેલી સર્જાય છે, તો તમે આ તમામ રકમોના સંદર્ભમાં જાહેરાત કરીને આજે મેં કહ્યું એમ 49.9% ભરીને અને પેલા 25% પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની ડિપોઝિટમાં મૂકીને તમે આ ઇમ્યુનિટીઝ જે છે અહીંયા આગળ એનો લાભ લઈ શકો છો. ઓકે, મુકેશભાઈ, અહીંયા આપે જેમ કહ્યું એમ જ, પણ હજુ પણ અહીંયા જે આપણા કરદાતાઓ છે અને દર્શકો છે એમના મનમાં પ્રશ્ન એ છે કે યોજના અમલમાં આવ્યા પહેલા જે કેસ જમા કરાવી દીધી છે તેમાં આ યોજનાનો લાભ લઈ શકાય, પણ કઈ બાબતની અહીંયા ખાસ તકેદારી રાખવાની રહેશે? વિક્રમ, આ તમે બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. ઇનફેક્ટ અનેક દર્શક મિત્રોનો જ્યારથી આ ગરીબ કલ્યાણ યોજના જાહેર થઈ ત્યારથી આ પ્રશ્ન આવતો રહ્યો. હું થોડી વાટ જોતો હતો કારણ કે આઈ વોઝ વેઇટિંગ ફોર ધ રૂલ્સ એન્ડ ધ ફોર્મ્સ ટુ બી અનાઉન્સ્ડ. એ જે મેં કહ્યું પ્રમાણે 16 ડિસેમ્બરે આ જે નિયમો અને એના ફોર્મ જે જાહેરાત થયા એમાં એક સ્પષ્ટ વાત ઉભરીને આવી છે. ઇનફેક્ટ આ ફોર્મની અંદર જ તમારી પાસે જે તમે જાહેરાત કરો છો અનડિસ્ક્લોઝ ઇન્કમની આવી કેશ કે ડિપોઝિટના સંદર્ભમાં, એમાં એ લોકોએ બે કોલમ્સ રાખ્યા છે. એક તો તમે તમારા બેંકના ખાતા કે ખાતાઓમાં જમા કરાવેલી રકમની વિગતો જો તમે એને આ યોજના હેઠળ લેવા માગતા હો તો, અને એના સંદર્ભમાં પછી તમે ટેક્સ વગેરેની ગણતરી કરી શકો, અને હાથ ઉપર રોકડ હોય અને તમે હવે ડિક્લેરેશન કરવા માટે જઈ રહ્યા છો, તો આ બંને વસ્તુઓનો તમે આમાં સમાવેશ કરી શકો છો. એટલે દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખજો, કારણ કે હું કોઈના નામ નથી લેતો, અનેક પ્રશ્નો આવ્યા છે આ મુદ્દા ઉપર. જ્યારે આ યોજના દાખલ થઈ ઘણા બધા લોકોએ ખૂબ ઉતાવળે અથવા તો જેને કહે કે એડવેન્ચર મિસએડવેન્ચર જે કોઈ પણ એમણે લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી દીધા, અથવા તો ઘણા લોકો એમ સમજ્યા કે હું બધા 8-10 ખાતાઓમાં પેલા 2.5 લાખની અંદરની રકમ 2 લાખ રૂપિયા 10 ખાતાઓમાં જમા કરાવું તો કોને ખબર પડવાની છે. દર્શક મિત્રો, ખાસ ખ્યાલમાં રાખશો કે 2.5 લાખ રૂપિયા સુધી, આઈ વન્સ અગેઇન રિપીટ, કે અનલેસ એન્ડ અનટિલ જ્યાં સુધી તમારા સામે સંશય માટેનું કોઈ ચોક્કસ કારણ ન હોય ત્યાં સુધી આ 2.5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટો માટે કોઈ તમને ચંછેડવાના નથી. હમણાં જ તાજેતરમાં એક 24 કે 36 કલાક માટે સારી એવી ગડબડ થઈ ગઈ, કારણ કે એક જાહેરાત કરવામાં આવી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કે 5,000થી ઉપરની રકમ હોય
તો તમે 30 ડિસેમ્બર સુધી એક જ વાર તમે જમા કરી શકશો. અને એના સંદર્ભમાં તમને બેંકના અધિકારીઓ પ્રશ્ન પૂછે, તમારે એનું એક વિસ્તૃત ફોર્મ ભરવાનું રહેશે. એમાં સારી એવી ગડબડ ગોટાળા મૂંઝવણો ઊભી થઈ, ખૂબ રજૂઆતો પણ થઈ, પણ છેવટે દર્શક મિત્રો, આપ સૌએ વાંચ્યું હશે અખબારોમાં, મીડિયાની અંદર, કે રિઝર્વ બેન્કે પોતે, નાણામંત્રીએ તો એ અંગે તરત ચોખવટ કરી, પણ રિઝર્વ બેન્કે પોતે પણ પોતાના જે સર્ક્યુલરની અંદર ફેરફાર કરીને સ્પષ્ટતા કરી કે જે KYC કોમ્પ્લાયન્સ, એટલે કે નો યોર કસ્ટમર ના તમામ જણે કોમ્પ્લાયન્સ કરેલા છે એવા ખાતાઓના સંદર્ભમાં કોઈ પણ પૂછપરછ થશે નહીં. અને 5,000 રૂપિયાથી તમે વધારે રકમ એકથી વધુ વાર પણ 30મી તારીખ સુધી જમા કરાવી શકશો. એટલે આટલી તો સ્પષ્ટતા થઈ ગઈ. પરંતુ હું આપને ખાસ ધ્યાન પર લાવવા એ માગું છું, અને વિક્રમ, આપણા દર્શક મિત્રોએ આ વાત ખાસ ખ્યાલમાં રાખવી જરૂરી બની રહેશે, કે જો તમે અગાઉ આવા રોકડની રકમો જમા કરાવી દીધી છે જે 2.5 લાખથી પણ વધારે છે, અને જેના વિશે તમારી પાસે કોઈ ખુલાસો નથી, અથવા તો તમે માન્યું હોય કે મેં 5, 7 કે 10 ખાતાઓમાં જમા કરી તો ક્યાં ખબર પડવાની છે એવા ભ્રમમાં રહેશો નહીં. આવકવેરા ખાતાની ચાંપતી નજર, બાજ નજર આ તમામ પર છે. એટલે જો કોઈ ખાતામાં 2.5 લાખથી વધારે જમા થયા હોય, તમે સમજાવી શકો એમ ન, આપણે અગાઉના કાર્યક્રમોમાં જોયું કે તમારી એકચ્યુઅલ જેન્યુઇન કેશ ઓન હેન્ડ હોય, તમે ક્યાંકથી ઉપાડ્યા હોય કે તમને મળ્યા હોય એના અંગેના તમારી પાસે પુરાવા છે, તો ચિંતા ન કરશો. 2.5 લાખથી વધારે હોય તો પણ વાંધો નથી. પરંતુ તમે જે જમા કરાવી છે એ રકમ સંબંધી તમારી પાસે કોઈ ખુલાસો નથી, અથવા તમારી પાસે રોકડ રકમ મોટી પડી રહી છે અને તમે અવઢવમાં છો કે હું શું કરું 30મી સુધીમાં, તો એ અવઢવમાં રહ્યા વગર આ નાણાં, આ રકમ તમે ખુશીથી 30મી ડિસેમ્બર પહેલાં તમારા ખાતામાં જમા કરાવી અને આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળના તમારે 2 અલગ અલગ પ્રકારના ડેક્લેરેશન્સ, એક તો તમે તમારી છુપાવેલી આવક જાહેર કરવાના સંદર્ભમાં જેમાં તમે ઓલરેડી જમા કરાવી ચૂક્યા હોય એવી રકમ અથવા જમા કરાવવા માગતા હો એ બંનેનો સમાવેશ કરીને તમે બતાવી શકો, અને જે મેં કહ્યું એ પ્રમાણે 25%નું જે રોકાણ તમારે કરવાનું છે લોક ઇન ડિપોઝિટમાં એના માટે કરી શકો. આ તમામ માટે વિક્રમ 31 માર્ચ 2017 સુધીનો સમય આપવામાં આવ્યો છે. માત્ર ખાસ ખ્યાલમાં એ રાખજો કે તમારા બેંક ડિપોઝિટમાં જૂની નોટો જમા કરવા માટે આજની તારીખે જે જોગવાઈઓ છે પ્રમાણે 30મી ડિસેમ્બર 2016 એ છેલ્લી તારીખ ગણાશે. સાથે જ અહીંયા સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આ યોજનાની વિગતો વિશે વધુ ચર્ચા કરીશું. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. મુકેશભાઈ, આ યોજના વિશેની વાત કરી, પરંતુ આ યોજનાની અંદર હવે કેટલીક ખાસ વિશેષ મુક્તિ કે લાભ આપવામાં આવ્યા છે? યોજનાના લાભ વિશે વાત કરું તે પહેલાં, વિક્રમ, બ્રેક પહેલાં એક નાનકડો ખુલાસો જે સ્પષ્ટતા કરવાની હતી દર્શક મિત્રો, એ અંગે ખાસ નોંધ લે કે આ જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની ડિપોઝિટ જે કરવાની છે એ 4 વર્ષ માટે લોક ઇન રહેશે. એની સામે તમે કોઈ લોન કે નાણાં મેળવવાની કે એને મોર્ટગેજ કરવાની કે એવી કોઈ સુવિધાનો લાભ મેળવી શકશો નહીં. એના ઉપર તમને કોઈ વ્યાજ પણ મળશે નહીં. એટલે એ 25% તમારે તમારા જ પૈસા છે પાછા આવવાના છે. 25.10% તમે વાપરી શકશો, 49.90% તમારે આપી દેવાના છે. 25 છે 4 વર્ષે પાછા આવવાના છે, પણ એમના એમ કોરા ધાક આવશે, કોઈ વ્યાજ લઈને આવશે નહીં, ને 4 વર્ષ માટે યુ વિલ હેવ ટુ હેવ દેટ પેશન્સ, ધીરજ રાખવી પડશે. તો હવે આવીએ આપના મુખ્ય પ્રશ્ન ઉપર, કે જે આપે ખુલાસો કર્યો કે શું શું લાભ ઇમ્યુનિટીઝ છે, આ સમજી લેવી ખૂબ જરૂરી વાત છે. એકચ્યુઅલી આ યોજના લાવવામાં થોડોક જે વિલંબ થયો અને આ યોજના પાછળનો જે મુખ્ય આશય એ હતો કે શરૂઆતના તબક્કામાં જે ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ એક્ટ પાર્ટ 2 જે આ વર્ષનો એક બીજો એક્ટ આવ્યો 2016નો, એ આવ્યા પૂર્વેની પરિસ્થિતિ એ હતી કે
બધા એમ માનતા હતા અને ખરેખર કાયદો પણ એ હતો કે જો તમે આવી ગમે તેટલી લાખો કરોડો રૂપિયાની રકમ તમે જે બેંકમાં જમા કરાવો છો એના ઉપર તમે 30% ટેક્સ ભરવાની તૈયારી રાખો ને એને કહો કે મારી આ ચાલુ વર્ષની આવક છે જેના વિશે મારી પાસે કોઈ સ્ત્રોત નથી, એટલે કાયદામાં 30%થી વધારે કોઈ ટેક્સ લેવાની જોગવાઈ હતી જ નહીં, એના ઉપર સરચાર્જ સેસ ખરો પણ અધરવાઇઝ. એટલે આ એક મોટું જેને કહીએ કે લીગલ લૂપ હોલ હતું, એટલે સરકારે એને આ ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ એક્ટમાં પૂરી દીધું અને એમ કહ્યું કે ભાઈ હવે આવી કોઈ પણ રકમ જેના પર જેના વિશે તમારી પાસે કોઈ ખુલાસો નથી એ જો તમે બતાવો તો પણ 77.25%, આપણે અગાઉ એની વિસ્તૃત વાત કરી ચૂક્યા છીએ, અને જો આવકવેરા અધિકારી પકડે તો વધારાના 6% દંડ સાથે 83.25% ભરવાના થાય. એટલે તમારે પસંદગી કરવાની છે કે હું પકડાઈશ કે મને જો આઈ એમ કોર્નર્ડ મુશ્કેલી આવશે તો 83.25% મારા જશે કાયમ ખાતે, અને જો હું સામેથી આ ગરીબ કલ્યાણ યોજનામાં કંઈ જાહેર કરીશ તો 49.90% અત્યારે ભરીને 25% મને 4 વર્ષે પાછા મળે ને 25% હું અત્યારે વાપરું. એટલે આ એક બે આવકવેરાના રેટનો જે તફાવત છે એ તમારો સૌથી પહેલો ફાયદો છે. બીજો ફાયદો એ છે કે ઘણા બધા લોકોના કેસમાં વેપારીઓ હોય, ઉદ્યોગકારો હોય કે સેવા આપનારાઓ હોય, એમને ચિંતા આ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, વેટ, કસ્ટમ્સ આ બધાની હોય કે આડકતરા વેરાઓની જો કાર્યવાહી અમારી સામે થાય તો શું. તો દર્શક મિત્રો, આ જે ટેક્સેશન લોઝ એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ અને આ ગરીબ કલ્યાણ યોજનાની જોગવાઈઓ હેઠળ એક સ્પષ્ટપણે જોગવાઈ એ કરવામાં આવી છે કે તમે આ યોજના હેઠળ જે કાંઈ આવક જાહેર કરો છો, એક તો એ સંપૂર્ણપણે કોન્ફિડેન્શિયલ એટલે ગુપ્ત રાખવામાં આવશે, બીજું કે એના સંદર્ભમાં બીજા કોઈ પણ આવા કરવેરાના કાયદાઓ કે અન્ય કાયદાઓ કે જે સ્વાભાવિક રીતે ફોજદારી ગુના નથી એવા કાયદાઓના સંદર્ભમાં તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. એટલે આજે એક ઉદ્યોગકાર છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, આજે એ 25 કરોડની કેશ પણ આમાં ડિક્લેર કરીને કરે તો એક્સાઇઝવાળા કે વેટવાળા એનો સામે કોઈ કાર્યવાહી કરી શકે નહીં કે ભાઈ આ તમારી ધંધાની આવક છે માટે એક્સાઇઝ કે વેટ કે આ તે તમે ચૂકવો. એટલે આ તમારા માટે સૌથી મોટો જેને ફાયદો કહીએ. બીજો કે જો તમે 83.25% પહેલામાં પકડાવો તો માત્ર ટેક્સ અને પેનલ્ટીને ભરવાનું નથી, ત્યાં તમારી સામે પ્રોસિક્યુશન પણ, ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. એટલે દર્શક મિત્રો, જે કેસોની અંદર મોટી રકમો જમા થઈ હોય, કોઈ ખુલાસા ન હોય, એમને માટે શાણપણ ભરી આ વાત બની રહે કે દે બાય પીસ, ભલે આટલા પૈસા ચૂકવવા પડે પણ દે બાય પીસ. જો તમે 30 સપ્ટેમ્બર સુધી એનો લાભ લીધો હોત તો તમને યુ કુડ હેવ સેવ્ડ એ 4.90%, પણ અહીંયા નહીં. બીજું વિક્રમ, આપણા દર્શક મિત્રોને કદાચ હળવાશથી કહીએ તો જે હમણાં છેલ્લા કેટલાક વખતથી જેને એક મહેશ શાહ પ્રકરણ કહેવાય કે ટેક્સ ભર્યા વગર, અને પેલા મુંબઈનો એક મોટું ફેમિલી કે જેણે કરોડો રૂપિયા જાહેર કર્યા અને કંઈ ટેક્સ ના ભર્યો, એવા પ્રકરણનું પુનરાવર્તન ન થાય માટે આ યોજનામાં એમણે એમ કહ્યું કે તમે ડેક્લેરેશન ત્યારે જ ભરી શકશો જો તમે પૂરો ટેક્સ ચૂકવી દીધો હોય. અને એ ટેક્સ અને ડેક્લેરેશન માટેની મેં કહ્યું પ્રમાણે 31 માર્ચ 2016 સુધીનો સમયગાળો છે. ઓકે, સાથે હમણાં જ રિસેન્ટલી આપણે જોયું તો સીબીડીટી તરફથી પણ અહીંયા 2-3 મહત્વના પરિપત્રો બહાર પડ્યા છે. આ પરિપત્રો શું રહ્યા છે તેની થોડી વિગત આપશો? ચોક્કસ વિક્રમ. એક તો સીબીડીટીએ જે બહુ એક ઉપયોગી સ્પષ્ટતા કરી, એમણે સૌથી પહેલાં એની વાત કરું કે હવે આજે જે સરકાર લેસ કેશ એટલે કે રોકડમાં ઓછા વ્યવહારો થાય એ અભિગમથી એમણે જે એક અત્યારે આખી કાર્યવાહી ઉપાડી છે, એના ભાગરૂપે હવે જેને ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ મનીના જે કર્યા છે કે ભાઈ તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ વોલેટ એ બધા દ્વારા, તો એવા કેસમાં જે નાણાં છે એ કોઈ પણ વેપારી હોય, ખાસ કરીને નાના વેપારીઓને એ ચિંતાનો વિષય હોય કે અમારા ખાતામાં તો આ જમા થાય તો ગયા વર્ષના અમારા વકરા અને આ વર્ષના વકરામાં તો કેટલો મોટો ફરક પડે, તો શું
અમને તો જો જૂના વર્ષોની રિઓપનિંગ અત્યારે આ વર્ષે માની લો કે મારો 2 કરોડનો વકરો મેં થઈ ગયો આ બધી રકમ જમા થતા, અને ગયા વર્ષે તો મેં ખાલી 50 લાખ બતાવ્યા હતા. તો દર્શક મિત્રો, આવો ડર ન રહે માટે એ લોકોએ પહેલી સ્પષ્ટતા એ કરી કે કોઈ પણ રિઓપનિંગ પાસ્ટનું કરાશે નહીં, એટલે કે જૂના તમારા વ્યવહારોને કોઈ પણ છેડખાની થશે નહીં. એટલે બી ઓનેસ્ટ, બી બોલ્ડ એન્ડ કોન્ફિડન્ટ, નવી ગોળી નવા દાવથી શરૂ કરીને તમે કમ્પ્લીટ રાખશો. દેટ્સ નંબર વન. નંબર ટુ, એ લોકોએ સાથે સાથે એ પણ કહ્યું જે આ કલ્યાણ યોજનાને લક્ષ્યમાં રાખતા, કારણ કે ઘણા લોકો શું છે કે ભાઈ પોતે નાણાંની ડિપોઝિટ જે કરી છે એને એક્સપ્લેઇન કરવા માટે, સમજાવવા માટે કે ભાઈ આપણે એમ કરો ને જૂનું રિટર્ન આપણું જે ભર્યું હતું ને એ હજી રિવાઇઝ રિટર્ન કરવાનો સમય છે, તો એ રિટર્ન રિવાઇઝ કરીને કેશ ઓન હેન્ડ આપણે વધારી દઈએ કોઈક રીતે, અથવા જૂના વર્ષમાં આવક વધારી દઈએ એટલે પેલા 30% ટેક્સમાં જાય, કેશ ઓન હેન્ડ બતાવી અને એ આપણે નાણાં જાણે અત્યારે જમા કર્યા. આવકવેરા ખાતાએ કહ્યું છે કે આવા રિવાઇઝ રિટર્નો સામે એ લોકો બહુ જ કડક નજર રાખશે, અને જ્યાં લાગશે કે આવા કોઈ બદ ઇરાદાથી કે હેતુથી એમણે આ કર્યું છે તો એની સામે કડક કાર્યવાહી પણ થશે. આ બે વાત વિક્રમ ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે પરિપત્રોમાં. ઓકે, આ સિવાય બીજો હમણાં નાણામંત્રીએ પણ એક આવો જ એક છૂટ આપી છે જેમાં નાના વેપારીઓ અને ધંધાદારીઓ માટે આપવામાં આવી છે. આ શું છૂટ છે અને તેનો કેવી રીતના લાભ લેવો? વિક્રમ, નાણામંત્રીએ જે ખૂબ ઉપયોગી જાહેરાત કરી છે, આપણે જાણીએ છીએ કે અંદાજિત આવક યોજના જેને પ્રિઝમ્પ્ટિવ ઇન્કમ સ્કીમ ધંધાદારીઓ માટે, કે તમે 2 કરોડ રૂપિયા સુધીનો ધંધાકીય આવકનો જે તમારો વકરો હોય તો એના સંદર્ભમાં અગેઇન આ ડિજિટલ મનીના ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવાના હેતુથી એમણે એમ કહ્યું કે ભાઈ જે 8% તમારા વકરાના 8% નો એ લોકોએ જે પ્રોફિટ માર્જિનનો નિયમ રાખ્યો હતો આવકવેરાના કાયદાઓ હેઠળ, તે એમણે કહ્યું કે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં તમને એક સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્વરૂપે 8% બદલે 6% દરે તમારે આવક બતાવીને એના ઉપર વેરો ભરવાની જવાબદારી રહે એવી એક છૂટ આપી છે. એટલે આ પણ એક આવકારપાત્ર અભિગમ છે. ઓકે, અહીંયા હવે કેટલાક દર્શકોના પ્રશ્નો છે એને બધાને એક સાથે કમ્પાઇલ કરીને આપણે જો એક મૂકીએ તો અત્યારે આપણી પાસે એક દર્શકનો પ્રશ્ન છે. એમની નિયમિત આવક 2 લાખ રૂપિયા, નિયમિત આવક ઉપરાંત 2 લાખ રૂપિયા ઘરે એમણે ઇમરજન્સી માટે રાખેલા હતા. હવે એ રકમ આવતા વર્ષે જ્યારે રિટર્ન ભરે એ સમયે જણાવવાની રહેશે કે નહીં જણાવવાની રહે? વિક્રમ, મને લાગે છે કે સતયુગમાં કદાચ જીવતા એવા કોઈક આત્મા ધરાવતા આપણા દર્શક મિત્ર હશે. ખૂબ પ્રમાણિકપણે એણે સવાલ પૂછ્યો છે કે ભાઈ આ 2 લાખ રૂપિયા જે મારી પાસે હતા હવે એ હું રોકડ જમા કરું તો એ મારી આવક ગણાય? પહેલાં તો દર્શક મિત્રો, મેં કહ્યું એ પ્રમાણે વારંવાર આપણા કાર્યક્રમોમાં આપણે કહેતા રહ્યા છીએ, 2.5 લાખ રૂપિયા સુધીની તમારી અંગત બચત તમે કરી શકો, ઇમરજન્સી ફંડ જૂના કોઈ પ્રસંગે વાર તહેવારે રાખેલા છે, ચિંતા કરશો નહીં. એટલે દર્શકોને, આપણા દર્શક મિત્ર જેણે પ્રશ્ન પૂછ્યો છે, નો, યુ નીડ નોટ પે ટેક્સ ઓન ધીસ 2 લેક્સ. એના ઉપર જે વ્યાજ વગેરે આવકતા એના પર જરૂર ટેક્સ ભરજો, 2 લાખ રૂપિયા ઉપર ચિંતા કરશો નહીં. બીજો એક આવા આપણા દર્શકનો પ્રશ્ન છે, એમની પાસે ખેતીની આવકના 5 લાખ રૂપિયા હતા જે તેમણે જમા કરાવ્યા છે, તો આ અંગે તેમણે ખેતીનો હિસાબ આપવો પડશે કે નહીં? ખેડૂતોને માટે જે સરકારે જાહેરાત કરી છે એમાં એક એમણે શબ્દ પ્રયોગ કર્યો છે કે ખેડૂતોની પ્રામાણિક આવક. ખેડૂતો માટે 2.5 લાખ રૂપિયાની કોઈ લિમિટ નથી, પણ એમણે કહ્યું કે ખેડૂતોની જે પ્રામાણિક આવક છે એને અમે કોઈ ડિસ્ટર્બ કરીશું નહીં. હવે મુદ્દો એ છે કે ભાઈની 5 લાખની આવક છે તો કેટલી જમીન છે? કારણ કે હવે આજે એમની પાસે 2.5 વીઘાની જમીન હોય અને એમાં એ જો 5 લાખની ખેતીની આવક બતાવે તો એનો ખર્ચ ને આન તેર સાથે મંજૂર ન થાય, પરંતુ પૂરતા પ્રમાણમાં જમીન હોય, એ બાજુનો જે પાક લેતા હોય, વરસાદની સિઝન હોય કે ઇરિગેશન છે, આ વગેરે ફેક્ટર્સને લક્ષ્યમાં રાખતા અને એમનો ખર્ચ એમણે કર્યો હોય તો એ બધું ગણતા આવી રકમ જે રિઝનેબલ છે, જો એ એમની બચત તરીકે થઈ છે એમ પુરવાર કરી શકે તો 2.5 લાખથી વધારે હોવા છતાં આવી 5 લાખની રકમ પણ માન્ય ગણી શકાય ખેતીની આવક તરીકે, ને નો પ્રોબ્લેમ્સ. ઓકે, તો અહીંયા આ એક ઘણી વિસ્તૃત ચર્ચા કરી આપે મુકેશભાઈ. વિક્રમ, આજે વાત પૂરી કરીએ તે પહેલા એક જ નાનકડો સંદેશ આપણા સૌ દર્શક મિત્રોનું ખાસ આપવા માંગુ છું
તમે એમ કહી શકો કે આ સીએનબીસી બજારના એક સ્પેશિયલ ન્યૂઝ છે, આપે કદાચ ક્યાંયથી નહીં જાણ્યા હોય, પણ બી પ્રિપેર્ડ ફોર ધીસ. આવતા વર્ષના આવકવેરા રિટર્નમાં આ એક સ્પષ્ટ કોલમ મેન્ડેટરી આન્સરિંગ સાથે કે તમારે આવક ન હોય તો પણ તમે જો 2.5 લાખ રૂપિયાથી વધારે રકમ આ 9મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર દરમિયાન ભરી હોય તો આવકવેરા રિટર્ન તમારે ફરજિયાત ભરવું પડશે. એની અંદર તમારે એક અથવા વધુ ખાતાઓમાં તમે જે રકમ ભરી હશે એની જાણ કરવી પડશે, અને જો તમે એમાં ચૂકો તો એની સામે કડક ફોજદારી કાર્યવાહી પણ થશે. એટલે ખાસ ખ્યાલમાં રાખીને તમે તમારી જવાબદારી નિભાવશો, એટલી જ સૌને અપીલ છે. ઓકે, તો મુકેશભાઈ, આ સમગ્ર ચર્ચા અને આ સમગ્ર વિગત અત્યારે ખાસ આપણા દર્શકો અને કરદાતાઓ માટે ઘણી મહત્વની છે. ઘણો આભાર આપનો સમય ફાળવી અમારી સાથે આ સમગ્ર વિગતોની ચર્ચા કરવા માટે. અને સાથે જ અત્યારે હવે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં બસ આટલું જ. આગામી સપ્તાહે ફરી આવીશું આવા એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સીએનબીસી બજાર સાથે. નમસ્કાર.